અમરેલીમાં ભૂકંપનો આંચકો જી હા રિક્ટર સ્કેલ પર 3 ની તીવ્રતા નોંધાય છે બપોરે 2 ને 59 મિનિટે એટલે લગભગ 3 વાગે આ આંચકો અનુભવાયો છે જો કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ઓછી હતી 3 ની તીવ્રતાનો આ આંચકો અનુભવાયો છે અમરેલીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે पीएम मोदी ना गुजरात प्रवास की तैयारी अंगे बैठक गई काले रात्रे सीएम निवास स्थाने मळी हती बैठक भाजप कोर ग्रुप की बैठक में पीएम ना रोड शो ना कार्यक्रम पर चर्चा पीएम मोदी की भाजप कार्यालय की मुलाकात अंगे पण चर्चा थई छे तो 11मीए पीएम मोदी गुजरात ना 2 दिवस ना प्रवासे आवशे कमलम पर मंत्री एमपी एमएलए होद्देदारो हाजर रहेशे केन्द्रीय गृहमंत्री अमित शाह पण बैठक में हाजर रहेशे तो गुजरात में मिशन 2022 नो ब्यूगल फूंकवामां आवशे तो चूंटणी 2022 विधानसभा चूंटणी आ पहलो प्रवास हशे पीएम मोदी गुजरात प्रवास जेने लईने तैयारी शुरू करी देवामां आवी छे तो अमदावाद एरपोर्ट पर भव्य स्वागत करवामां आवशे एरपोर्ट थी भाजप कमलम कार्यालय सुधी पीएम नो रोड शो योजवामां आवशे प्रधानमंत्री मोदी आगमन ने लईने तैयारियों ने आखरी ओप आपवामां आवी रह्यो छे त्यारे अमदावाद जीएमडीसी ग्राउंड खाते गृह राज्यमंत्री हर्ष संघवीए मुलाकात लीधी अने ज्यां तेओ तैयारीओनी माहिती मेळवी अमदावाद पोलीस कमिश्नर अने सौ उच्च अधिकारीओ जोड़े देशना लोकप्रिय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी साहेब 11मी तारीखे ज्यारे अमदावाद आवी रह्या छे त्यारे અમદાવાદમાં એમના અનેક કાર્યક્રમો છે આજે સર્વપ્રથમ તો જીએમડીસી ગ્રાઉન્ડમાં 11મી તારીખે સાંજે 4 વાગ્યાના કાર્યક્રમ માટે નિરીક્ષણ કર્યું અને સાથે સાથે આટલી મોટી સંખ્યામાં લોકો જ્યારે એ પધારવાના હોય ત્યારે તેમના માટે તમામ પ્રકારની જે કોઈ વ્યવસ્થાઓ છે ખાસ કરીને બસો એની પાર્કિંગો તેની નિરીક્ષણ કરીને આ ખેલ મહાકુંભનું જે ઓપનિંગ સેરેમની છે કે આ પ્રધાનમંત્રી શ્રી 12મી તારીખે સાંજે 5:30 વાગે આવવાના છે તેની બી સંપૂર્ણ તૈયારીનું નિરીક્ષણ કર્યું છે હવે અહીંયાથી એરપોર્ટથી કમલમ કાર્યાલય સુધી જે રોડ શો છે એ રોડ શોના નિરીક્ષણ માટે આખી ટીમ અહીંયાથી અમે લોકો ત્યાં જવાના છીએ અને સંપૂર્ણ આસપાસના લોકોને બીજી કોઈ તકલીફ ના પડે તે લોકોને વૈકલ્પિક રસ્તાઓ જે છે તેની વ્યવસ્થા કઈ રીતે છે તેનું બી નિરીક્ષણ કરવામાં આવ્યું અને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી દ્વારા એની આજે કાલે તમામ પ્રકારની બ્રીફિંગ લોકો સુધી આપવામાં આવશે તો પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ એને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એરપોર્ટથી લઈ અને આ રોડ શો કમલમ સુધીનો આ રોડ શો યોજવામાં આવશે રાત્રિ રોકાણ પણ તેઓ કરવાના છે 11મી તારીખે રાત્રિ રોકાણ કરશે 12મી તારીખનો પણ તેમનો કાર્યક્રમ છે તો 6-8 વાગ્યા સુધી પીએમ મોદી રાજભવનમાં બેઠક પણ યોજવાના છે પીએમ મોદી રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે તો તમામ રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું પોલીસ પાસેથી તમામ વિગતો મેળવવામાં આવી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તૈયારીઓની જે છે તેની સમીક્ષા કરી હતી કઈ રીતે તૈયારીઓ કરવામાં આવી રહી છે કયા રૂટ પર કઈ પ્રકારની વ્યવસ્થા હશે કોઈ પણ ચૂક ના રહે તેને લઈને પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યા છે અને ખાસ કરીને જીએમડીસીમાં સરપંચ સંમેલન યોજવાનું છે ત્યારે આપ જોઈ શકો છો કે ગુજરાતના જે છે ગૃહમંત્રી જે છે હર્ષ સંઘવી કે તેઓ હાલ વ્યવસ્થા ચકાસવા માટે જે છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો કે જે પોલીસના ઉચ્ચ અધિકારીઓને ખાસ કરીને ડીજી જે છે આશિષ ભાટિયા અને સાથે સાથે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના જે ઉચ્ચ અધિકારીઓ જે છે કે તેઓ પાસેથી વ્યવસ્થાની જે છે તે તમામ વિગતો મેળવી રહ્યા છે જે પ્રકારે મોટી સંખ્યામાં લોકો જે છે સરપંચ સંમેલન જે અહીંયા યોજાવાનું છે ત્યારે મોટી સંખ્યામાં જે ભીડ ઉમટવાની છે ત્યારે કયા પ્રકારની વ્યવસ્થા જે છે તે રહેવાની છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે કે તેઓ 11 અને 12 જે બંને દિવસ દરમિયાન જે છે તેઓ અહીંયા રહેવાના છે અને ખાસ કરીને ખેલ મહાકુંભનો પણ જે છે કે તેઓ પ્રારંભ કરાવવાના છે ત્યારે તમામ કોઈપણ પ્રકારની આ જે વ્યવસ્થામાં કચાશ ન રહી જાય તેને લઈને તમામ વ્યવસ્થા જે છે તે ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે તે ચકાસી રહ્યા છે અને તમામ પ્રકારની વિગતો જે છે તે મેળવી રહ્યા છે
સંજય ઠાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ પીએમ બે દિવસ માટે આવશે અને અમદાવાદની મુલાકાતે કાર્યક્રમને લઈને પોલીસ દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે. 11 અને 12 માર્ચનું કાર્યક્રમને લઈને સીપીનું જાહેરનામું છે. 11 માર્ચે જીએમડીસીને લાગતા કેટલાક જે માર્ગો છે તે પણ બંધ રહેશે. તો 12 માર્ચે સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ હોવાથી અમુક રસ્તાઓ સામાન્ય જનતા માટે બંધ રાખવામાં આવશે. સામાન્ય જનતા માટે વૈકલ્પિક માર્ગો ખુલ્લા રહેશે. કલાકની આસપાસ ટેન્ટેટિવ જે પ્રોગ્રામ આવ્યો છે એ પ્રમાણેની વાત હું આપના સમક્ષ કરી રહ્યો છું. એરપોર્ટ આવશે, એરપોર્ટથી સીધા કમલમ ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ કાર્યાલય ત્યાં પહોંચશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય રોડ શો એરપોર્ટથી માંડીને કમલમ સુધી એ કરવામાં આવશે. આગળ વધીએ તો અમદાવાદમાં પીએમ મોદીના આગમન પહેલા જ પોલીસને બ્રીફિંગ કરાયું હતું. નવરંગપુરા સ્ટેડિયમ ખાતે અધિકારીઓની મીટિંગ મળી હતી અને તમામ અધિકારી અને કર્મચારીઓને પોઈન્ટ સોંપાયા અને સાથે જ હથિયારી ગાર્ડને પણ બંદોબસ્તની સૂચનાઓ અપાઈ છે. બિન અધિકૃત લોકોને રોકવા સાથે જ પંજાબમાં પીએમ કાફલો પરત ફર્યો હતો તે ઘટના ન બને તેનું ધ્યાન રાખવા માટે પણ ખાસ સૂચના અપાઈ છે. તો વીવીઆઈપી અવર જવર વખતે ખાસ ધ્યાન રાખવું, બ્રીફિંગમાં બીડીએસ ટીમ દ્વારા ચેકિંગ માટે સૂચના અપાઈ છે. અત્યાર સુધીના વીવીઆઈપી બંદોબસ્તમાં રહેતી ખામીઓ ન થાય ફરી તે માટે ધ્યાન આપવા માટે સૂચના અપાઈ છે અને હુમલો વિરોધ જેવી પરિસ્થિતિ ટાળવા માટે પણ ટકોર કરાય છે. ક્રમ 11 તારીખ અને 12 તારીખે એમ બે દિવસ યોજાવાનો છે. આ સમગ્ર બંદોબસ્તની અંદર જરૂરી વ્યવસ્થા સારું, કુલ 4 આઈજી ડીઆઈજી કક્ષાના અધિકારીઓ રહેશે, 24 ડીસીપી કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે, 38 એસીપી છે, 124 જેટલા પીઆઈ છે, 433 પીએસઆઈ છે અને કુલ 5,550 જેટલા પોલીસ કર્મચારીઓનો વિવિધ જગ્યાએ વિવિધ કામ અર્થે ઉપયોગ કરવામાં આવેલો છે. વડોદરામાં અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જનમહેલ સિટી બસ ડેપો પર અકસ્માત થયો હતો. સિટી બસની અડફેટે ઘાયલ યુવતીનું સારવારમાં મોત થયું છે. અકસ્માતમાં સુરતની 25 વર્ષીય શિવાની સોલંકી ઘાયલ થઈ હતી. સયાજી હોસ્પિટલમાં યુવતીનું સારવાર દરમિયાન મોત થયું છે. એમએસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી હતી આ યુવતી. તો આપ જોઈ શકો છો તેની ઉપરથી જે આ બસ છે તે ફરી વળે છે, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને જ્યાં તેનું મોત નિપજે છે.